હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાળકો આજે આપણે વિષય અંગ્રેજી પાકી બુક ભણીશું તો તમારે બાળકો થ્રી ઇન વન ની પાકી નોટબુક ખોલવાની છે જેમાં ફોર લાઈન વિભાગમાં નવા પેજ ઉપર આ રીતે સ્ટાર કરી લખો વન પછી ટુ ટુ એટલે કે ટી ઓ પછી ટેન લખો વન ટુ ટેન નંબર્સ લખો બરાબર હવે તમારે મારી સાથે લખતું જવાનું છે ફોર લાઈન મુજબ લખવાનું છે તો આપણે વન કરવાનો છે તો અહીંથી લઈને આ રીતે બરાબર વન પછી બીજા ખાનામાં પણ આ રીતે વન અહીંયા પણ આ રીતે વન અહીંયા પણ વન બરાબર જ રીતે વન પછી શું આવશે તો કે ટુ બરાબર તો અહીંયા આપણે બધા ખાનામાં આ રીતે ટુ કરવાનો છે હવે આવશે થ્રી બરાબર શું કરશું થ્રી આ રીતે કરવાનો છે ત્યાર પછી આવશે કયો આવશે થ્રી પછી શું આવે બાળકો એચકેજી માં તમે શીખી જ ગયા છો તો આવશે ફોર

પછી સિક્સ એટ કેજી માં શીખી ગયા છો હવે આવશે શું આવશે સિક્સ પછી શું આવે સેવન તો અહી

આ ત્રણ લાઇનમાં આવશે નીચેની લાઈન આવશે નાઈ ત્યાર પછી નાઇન એટ પછી નાઇન બરાબર એટ પછી શું આવે બાળકો નાઈન ત્યાર પછી ટીન નાઇન પછી ટેન ફરી પાછું નવા પેજ લખવાનું છે હવે તમારે પેજ ફેરવાનું છે અથવા સામા પેજે લખવાનું છે હવે આ રીતે નવા પેજ ઉપર સ્ટાર કરી લખવાનું છે ગુજરાતી અંકોની સામે અંક્રેજી અંક લખો આ રીતે હેડિંગ બાંધવાનું છે ગુજરાતી અંકોની સામે અંગ્રેજી હવે પેલા આપણે ગુજરાતી અંક લખીશું તો વચ્ચેની એક જ લાઈનમાં આ રીતે એક કરીશું હવે એને આપણે અંગ્રેજીમાં ફોર લાઈન મુજબ તો આ રીતે વન બરાબર આ ઉપરની ત્રણ લીટીમાં જ કરી કરીશું ત્યાર પછી એક પછી બે એને અંગ્રેજીમાં કહીશું ટુ તો તમારે પણ આ રીતે ફોર લાઈન મુજબ ટુ લખવાનો છે બે પછી ત્રણ વચ્ચેની નાની લાઈનમાં પછી ત્રણને અંગ્રેજીમાં શું કહેવાય થ્રી સીધી લીટી ત્રાસુ અને ઊંધો એટલે ત્યાર પછી તો અહીંયા લખીશું ફોર શું લખીશું ફોર ત્યાર પછી આવશે ચાર પછી ગુજરાતીમાં પાંચ અંગ્રેજીમાં આપણે કહીશું ફાઈવ કેટલા કહીશું ફાઈવ હવે શું આવશે છ તો છ ને અંગ્રેજીમાં કહીશું સિક્સ આ રીતે ફોર લાઈન મુજબ તમારે સિક્સ લખવાનો છે હવે છ પછી ગુજરાતીમાં માં સાત મુજબ લખીશું સેવન શું લખીશું સેવન ત્યાર પછી આઠ આઠ ને અંગ્રેજીમાં શું કહીશું તો કે એટ શું કહેવાય એટ પછી આઠ પછી ગુજરાતીમાં માં નવ એને કહીશું શું કહીશું નાઇન શું કહીશું બાળકો નાઇન પછી દસ તો દસ ને અંગ્રેજીમાં શું કહેવાય બોલો જો બાળકો કોણ કહેશે શું કહેવાય ટેન વેરી ગુડ શું કહેવાય ટેન તો આ રીતે તમારે ફોરલાઇન મુજબ ટેન લખવાના છે તો બાળકો તમને ગુજરાતી અંકની સામે અંગ્રેજી લખતા આવડી ગયું ફરી પાછું નવા પેજ ઉપર લખીશું હવે નવા પેજ ઉપર આ રીતે સ્ટાર કરી તમારે મારી સાથે લખતું જવાનું છે વન ટુ ટી

વચ્ચેના ખાનામાં ઉ ચા ર અને ત્યાર પછી હવે લખીશું હવે હાસ્યા ફોર લાઈન મુજબ આ રીતે વ ન તો વન નો સ્પેલિંગ થાય ઉ એ પેલી નો કરવાનો પછી એન ઈ વ वन एट्ले एक शू था एक टू तो टी पी डबल्यू ओ बराबर टू टू एट्ले ત્યાર પછી થ્રી તો ટી એચ આર ડબલ ઈ આ રીતે લાઇન મુજબ લખતું જવાનું છે થ્રી એટલે ત્રણ હણ ત્યાર પછી 3 પછી શું આવશે 4 તો કે એ ઓ યુ આ ર પ ર 4 એટલે 4 ર હવે 4 પછી શું આવશે 5 આ રીતે તમારે ફાઈવ કરવાનો છે તો ફાઈવનો સ્પેલિંગ એફ આઈ વી ઈ ફા ઈ વાઇવ એટલે પાંચ ત્યાર પછી સિક્સ તો એ એટલે છ આ વન થી ટેન પણ તમે એચ કેજી માં શીખી ગયા છો હવે આવશે સેવન તો કે સેવન નો સ્પેલિંગ એ વી ઈ એન સેવન સે વ સેવન એટલે સાત ત્યાર પછી શું આવે સેવન પછી એટ તો ઈ આઈ છી એચ ટી એટ તો એ ઈ ટ એટ એટલે આઠ ત્યાર પછી 9 તો 9 નો સ્પેલિંગ એ એન આય ઇ એન ઈ ના ઈ નો 9 એટલે નો ત્યાર પછી 9 પછી શું આવશે 10 તો ટી એટલે બરાબર ફરી પાછું નવા પેજ ઉપર લખીશું હવે આ રીતે સ્ટાર કરી ને લખવાનું છે જો ડોડો જોડકા જોડો આ રીતે હેડિંગ લખવાનું છે હવે તમારે મારી સાથે લખતું જવાનું છે તો ફોર લાઈન મુજબ આપણે પેલા વન સુ આ બાજુ આપણે જોડકા છે એટલે ફોર લાઈન મુજબ આપણે પેલા ચોટી એચ આર ડબલ ઈ બરાબર પછી વન પછી શું આવશે ટુ તો ત્યાં લખીશું આ રીતે ફોર લાઈન મુજબ ઓ પેલી એ બી એબીસીડીનો એન અને ઈ બને બીજી એબીસીડી ના ટુ પછી થ્રી બરાબર તો ત્યાં આવશે એ ત્યાર પછી થ્રી પછી ફોર તો ત્યાં લખશું ટી પેલી નો પછી ડબલ્યુ બીજી નો અને ઓ ત્યાર પછી શું લખીશું તો કે ફાઈ બરાબર ત્યાં લખીશું પેલી નો એફ બીજીનો ઓ ફરી પાછો બીજીનો યુ અને ફરી પાછો બીજીનો આર ત્યાર પછી લખશું સિક્સ બરાબર તો ત્યાં લખીશું ઈ પેલી નો આઈ ત્યાર પછી જી બીજી નો એચ બીજીનો અને ટી પણ બીજીનો એટ ત્યાર પછી સેવન તો એની સામે લખીશું પેલીનો ટી ઈ એન ઈ બને બીજીના પછી આવશે એટ તો ત્યાં લખીશું પેલીનો નો એસ આઈ એક પેલું અક્ષર જ પેલી બાકીના બીજી ના આવશે નાઇન બરાબર તો નાઇનની સામે આપણે લખશું પેલીનો એસ બાકી બધા બીજીના ઈ વી ઈ એન સેવન ત્યાર પછી નાઇન પછી બાળકો શું આવે તો કે ટેન તો ત્યાં લખીશું એન આઈ એન ઈ હવે તમે 1 થી 10 ના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખતા શીખી ગયા તો તેને આધારે આપણે હવે જોડકા જોડીશું તો અહીંયા કેટલા છે તો કે વન તો વન નો સ્પેલિંગ શું થાય તો કે ઓ એન ઈ જો અહીંયા છે તો તમારે મારી સાથે આ વન ને સ્પેલિંગ સાથે જોડી દેવાનું છે બરાબર ત્યાર પછી ટુ તો ટુ નો સ્પેલિંગ ટી ડબલ્યુ ઓ તો ટુ ને આ રીતે છોડી દેવાના છે ત્યાર પછી થ્રી તો થ્રી નો સ્પેલિંગ ટી એચ આર ડબલ ઈ જો અહીંયા પેલો આપેલો છે તો થ્રી ને આપણે આ સ્પેલિંગ સાથે છોડી દેવાનો છે ત્યાર પછી જોઈએ તો કે ફોર તો ફોર નો સ્પેલિંગ શું થાય તો કે એફ ઓયુ આર તો જે અહીંયા છે એફ ઓયુઆર તો ફોર ને આપણે આ રીતે છોડી દેવાનું છે હવે છે ફાઈવ તો ફાઈવ નો સ્પેલિંગ એફ આઈ વી ઈ તો અહીંયા એફ આઈ વી ઈ તો ફાઈવ નો અંક છે એને આપણે સ્પેલિંગ સાથે આ રીતે જોડી દેવાનો છે હવે નીચે જોઈએ તો શું આપેલું છે તો કે સિક્સ નો સ્પેલિંગ તમને આવડે છે બાળકો તો કે એ સાય એક્સ બરાબર તો સિક્સ ના અંક ને સ્પેલિંગ સાથે આ રીતે જોડી દેવાનો છે ત્યાર પછી સેવન તો સેવન નો સ્પેલિંગ એસ ઇવી સેવનના અંક ને સ્પેલિંગ સાથે જોડી દેવાનો છે ત્યાર પછી છે એટ તો એટ નો સ્પેલિંગ ઇ આઈ જી એચ ટી બરાબર તો એટ ના અંકને સ્પેલિંગ સાથે જોડી દેવાનો છે હવે નાઇન તો કે એન આઈ એન ઈ નાઇન ના અંકને સ્પેલિંગ સાથે જોડી દેવાનો ત્યાર પછી ટેન તો કે ટી ઈ એન હવે ટેન ને આ રીતે તમારે સ્પેલિંગ સાથે જોડી દેવાનો બરાબર બાળકો હવે તમને વન થી ટેન જોડતા પણ આવડી ગયા તો તમારે વન થી ટેન ના સ્પેલિંગ પાકા પણ કરવાના છે બાળકો થેન્ક યુ બાળકો